લાગણીના જળવડે મર્દન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું આપ સૌ ઓલરાઇટો અને એમની ઓલરાઇટણોનું હું અંકિત ત્રિવેદી લીલીછમ ભાષામાં ભીનુછમ સ્વાગત કરું છું થોડાક હળવા થવું છે થોડીક કવિતાઓ વાંચવી છે અને થોડીક તમારી સાથે વાત કરવી છે એ પહેલાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના આ પ્રાંગણને જેમણે કાશીની પવિત્રતા આપી એવા આપણા સૌના પૂજ્ય બાપુ માટે એકવાર ખૂબ વ્હાલ હોવું જોઈએ બાપુ ત્રણ પ્રકારના શ્રોતાઓ હોય છે એક સમજુ શ્રોતા એમને ખબર છે ક્યાં દાદ આપવી ક્યાં દુબારા કહેવું ક્યાં ક્યાં બાથે કહેવું આ સમજુ શ્રોતાઓના લક્ષણ છે કેટલાક શોખીન શ્રોતા હોય છે એ એવા હોય છે કે સમજુએ દાદ આપીને એટલે આપણે દાદ આપવાની અને આ બંને કરતાં એક જુદા શ્રોતાઓ છે કે બાપુ દાદ આપે ને તો જ દાદ આપવાની બાકી બધું સિરિયસ ચાલતું હોય એમાંય ગુજરાતી મને પુષ્કળ ગમે આમ તો મારે થોડું આત્મનિવેદન કરવું છે પણ ત્યાં સુધી જવું એ પહેલાં મારે એટલું કહેવું છે કે ગુજરાતીઓ અને ગુજરાતી બંને અદ્ભુત છે છૂટા ભાત અને લચકો દાળ જેવા આપણે ગુજરાતીઓ આપણું ફ્રીઝ ફ્રોઝન ફૂડની ઝોનલ ઓફિસ જેવું આથેલી હળદરમાં આદુની જેમ દરેકમાં ભળી જઈએ પિઝા ઘરે બનાવીએ અને ખીચડી બહારથી મંગાવીએ એ આપણે ગુજરાતીઓ ખાસિયત અને ખુમારી વચ્ચેના ભેદને ઓગાળીને જીવે છે આપણી પ્રજા એમની ભાષા તરત ખબર પડે વડોદરાનો ગુજરાતી કે સૌરાષ્ટ્રનો ગુજરાતી ઓળખાઈ જાય વળી સુરતનો તો સાવ નોખો પડે એટલે જ હજી સુધી સુરતને ઓફિશિયલ રેડિયો સ્ટેશન નથી મળ્યું કેટલુંક ધીરે ધીરે સમજાશે કેટલું સમજાય ત્યારે સમજાશે સુરતીઓ લોચો મારતા જ નથી ખાતા પણ હોય છે વધેલા ભાતમાંથી કોઈ પણ આઈટમ બનાવી શકવાની આવડત ગુજરાતણોમાં છે લુંગીથી પોતા સુધીની આ વાત છે હવે ગુજરાતના રસોડામાંથી મસોતું જતું રહ્યું છે ઝાપટિયું જતું રહ્યું છે ખાયણી સાંભેલું જતું રહ્યું છે હાથેથી ઊભા રહીને પોતું ફેરવી શકાય એવા મોપ ફેશનમાં ચાલે છે ગુજરાતના ઘરમાં છે અને ગુજરાતણો જીમમાં છે પડછાયાને બીક લાગે એટલા વજન સાથે તેઓ ટ્રેડમિલ કરે છે ગુજરાતી ઘરોમાં સારેવડા હવે પારેવડાની જેમ ઉડી ગયા છે નવરાત્રિથી દિવાળીની વચ્ચે ગુજરાતણો પતિને ખુશ કરવા ઘરમાં અવનવું બનાવે તો પતિ તરત સમજી જાય છે કે માળીઓ સાફ કરવાના દિવસો નજીકમાં છે ગુજરાતીની એક ખાસિયત છે એ કોઈ પણ ભાષા બોલે ગુજરાતી જ લાગે આ એવા ગુજરાતીઓ છીએ આપણે કે મોબાઈલ ગમે તેટલો મોંઘો ખરીદીએ પણ ટફન ગ્લાસ તો ગુજરાતમાં લારીવાળા પાસેથી જ લઈએ આ ભાષાની મજા બહુ જુદી છે અને આજે એ ભાષાની થોડીક જુદી જુદી મજાઓ થોડીક મિનિટોમાં તમને કરાવવી છે ગુજરાતી ભાષા બહુ અદ્ભુત ભાષા છે બે મિત્રો વાત કરતા હતા એમાં એક મિત્રએ કહ્યું કે મારી પત્ની તો દેવી છે બીજાએ કહ્યું મારે દેવી છે એક પત્નીએ એના પતિને કહ્યું કે શરદીને કારણે મારું નાક બંધ થઈ ગયું છે એટલે પતિએ તરત કહ્યું કે શરદીને કારણે જીભને કંઈ નથી થતું આ ભાષાની મજા જુદી છે હું સંચાલન કરતો હું વચ્ચે વચ્ચે બોલું ત્યારે અમેરિકામાં એક બહેને મને પૂછેલું મને કે તમે આ વચ્ચે વચ્ચે બોલો છો એની પેનડ્રાઈવ મળે મેં કીધું હવેથી ધ્યાન રાખીશ પછી એમણે અદ્ભુત વિધાન કર્યું મને કે તમને સાંભળીને હું ભરાવદાર થઈ ગઈ છું સાત આઠ મિનિટ પછી મને ખબર પડી કે ભાવ વિભોરનું કહેતા હતા આખું કોળું શાકમાં જાય એવી પરિસ્થિતિ મને તો પ્રત્યેક અનુભવો જુદા જુદા થતા હોય છે બાપુની કરુણા તો અપાર છે આત્મનિવેદન તો પછી કરવું છે પણ હમણાં હજી અહીંયા આવ્યો ત્યારે એક બસમાં જ એક બેને પૂછ્યું કે તમે કવિ છો નહીં મેં કીધું હા તો કે શેના પર કવિતા લખો છો હવે મેં કીધું હું એમને કેમ સમજાવું કે હું શેના પર લખું છું એટલે મેં કીધું કે હું લગભગ લખું છું એટલે કે લગભગ એટલે કેમ સાચી નથી લખતા મેં તો પ્રયત્ન કરું છું પણ બધું લખાય એ સાચું હોય એવું જરૂરી નથી પણ મળે ત્યારે એટલી મોહબ્બત કરે ગુજરાતીઓ આપણને એમ થાય કે બસ આપણી આગળ બધું પતી ગયું આમનું બધું હાલ નીચો વઈ ગયા એમ કે અંકિતભાઈ તમને સાંભળવાની ખૂબ મજા આવે છે તમને યુટ્યુબ પર સર્ચ કરીએ છીએ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીએ છીએ ખૂબ પોઝિટિવિટી મળે છે એટલા બધા વાક્યો બોલે અને પછી એમ કે બહુ નાની ઉંમરે કવિ થઈ ગયા નહીં મારી હાજરીમાં મારા બેસણામાં આવ્યા હોય એવી અનુભૂતિ થાય પણ બાપુ મારે એક આજે વાત કરવી છે જે અત્યારે ચાલીસીમાં છે એ અને એમનાથી મોટી ઉંમરની વ્યક્તિઓને ખબર હશે કે એક સમયે વાસણો પર નામ લખવાની પ્રથા હતી કંસારા બજારમાં લટાર મારીએ ત્યારે ખાલી વાસણો પર નામ લખવાના મશીનનો જ અવાજ આવે હજુ ઘણાના ઘરમાં જર્મનના જૂના વાસણો સચવાયા હશે હું કાલે પાવનભાઈને ત્યાં ગયો ત્યારે પણ મને એ વાસણો જોઈને યાદ આવ્યું ભલે ડામચિયા સ્ટોરરૂમ જેવું ન હોય પણ એ વાસણો પર જેમના નામ લખેલા વંચાય છે એ પેઢીઓના કદાચ ફોટા નહીં હોય નહીં સચવાયા હોય પણ વાસણો પરથી કેટલાકને પોતાની સાતેય પેઢી પાછી મળી શકે એમ છે પહેલાં સાત પેઢીના નામ આવડવા જોઈએ એવો રિવાજ હતો કહેવતોથી લઈને સંસ્કારો સુધીની આ વાત છે જેમાં સાત પેઢીનો ઉલ્લેખ થતો હવે તો સીધા પાસવર્ડ જ યાદ રાખવાના હોય છે ગોત્ર કયું એવું આજકાલના છોકરાને પૂછીએ છીએ તો વળી કંઈક જુદું જ સમજે છે આપણે કયા કુળ અને કયા ઋષિના સંતાનો છીએ એની આપણને ખબર પાડવામાં આવતી હવે પેઢી કે સંતાનો જન્મતા જ નથી સીધા બેબી ગર્લ અને બેબી બોય જ જન્મે છે પતિ પત્ની પણ એકબીજાને બેબી જ કહે છે આખી વાત જ ગેબી લાગે જે ઘરમાં વાસણો વધારે હોય એ ઘરમાં સંપત્તિ વધારે હશે એમ માનવામાં આવતું વળી એક પણ વાસણ ઉપર નામ ન લખ્યું હોય એવું બનતું નહીં વાસણ પર નામ લખવાનો મહિમા હતો શુભ પ્રસંગોએ સાગમટા વાસણોની ખરીદી થાય ત્યારે વાસણની દુકાનવાળો બે ત્રણ દિવસ પછી બધા જ વાસણો પર નામ લખીને ઘરે વાસણો પહોંચાડતો એમાં પણ ઘણાના સ્વભાવો વાસણ જેવા નીકળે કેટલાક માત્ર ફલાણાના શુભ પ્રસંગે એટલું જ લખાવે તો વળી કેટલાક ફલાણા પરિવારના દીકરી શ્રી ફલાણી બહેનના ફલાણા જમઈના ફલાણા નામના સસરાના પક્ષ તરફથી એમ આખો નિબંધ લખાવે વાટકીપર વાસણ ગેસ ઉપર રસોઈ કરવા મુકાય એની સાથે આખું કુટુંબ ગરમ થતું હોય એવું લાગે કામવાળો કે કામવાળી વાસણો ધોતી વખતે આખા કુટુંબને ધોતા હોય એવો ભાસ થાય એમાંય પિયરથી આવેલી નાની સ્ટીલની ટબુકડી હોય એ જો પુત્ર વધુ માંજતી હોય તો એટલા વાલથી માંજે એટલા વાલથી માંજે એટલી વાર કરે આપણને એમ થાય કે હમણાં સ્ટીલમાંથી સોનું થઈ જશે પાડોશીના ઘરે બે ત્રણ વાર તો અઠવાડિયામાં મેળવણની વાટકી જતી અને કંઈક સારું બન્યું હોય એનો ડબ્બો પણ પાડોશી એ જ વાડકી અને ડબ્બાને ક્યારેય ખાલી ન મોકલે એ સમયે ભરેલા પાડોશીઓનો રિવાજ હતો એમાંય એટલા ભરેલા પાડોશી કે જો વેળા એમની વાટકી કે ડબ્બો આપણે કે એ પોતે ભૂલી ગયા હોય અને એ જ વાટકી કે ડબ્બામાં કશીક આપલે થાય એ વેળાએ પાડોશીને ખબર પડે કે પોતાનું વાસણ પાડોશીને ત્યાં પંદર દિવસ રહ્યું ત્યારે એ ભરેલા પાડોશી છલકાઈ પણ ખરા છલકાઈ એની મજા હતી સરખા વાસણો હોય અને નામ ન લખ્યું હોય તો આવું બની શકે વાસણો પર નામ લખવાની પ્રથાને કારણે વ્યવસ્થા જળવાયેલી રહેતી ત્રિકમલાલ અને તારકભાઈ જુદા પડતા રસીલાબેન અને રમીલાબેન જુદા પડતા વાસણોના ઘાટથી હવે દરેક ઘરમાં વાસણો ઓછા અને માણસોના ઘાટ બદલાઈ ગયા છે વાસણોમાં તો વાટકીને વાટકી કે કથરોટને કથરોટ જ કહેવાય વળી એની ઉપર નામ લખ્યું હોય એટલે એ જે તે નામની કથરોટ કે વાટકીનું વાસણ કહેવાતું હવે માણસોના નામ હોય છે પણ એ નામમાં માણસને ધારી લેવો પડે છે એક જ છાજલી પર શેલ્ફ પર બધા જ વાસણો સરસ ગોઠવાયા હોય એક વાસણને લેતી વખતે બીજું ખખડે પણ ખરું તોય એ વાસણ પર લખેલા નામોને હાનિ ન પહોંચે હવે વાસણોનો જમાનો જ નથી રહ્યો તો એની ઉપર નામ લખવાની પ્રથા તો ક્યાંથી રહી હોય પ્યાલા બરણીવાળા ઘરની શેરીમાંથી બૂમ પાડતા પસાર થાય અને ભર બપોરે શેરીની બધી જ બહેનો પ્યાલા બરણીવાળાની રાહ જોતી હોય પ્યાલા બરણીવાળાની એ બધી જ બહેનો કાયમની ઘરાક રહેતી જૂના કપડાંના બદલામાં નવું વાસણ આપે અને એમાં પણ બંને વચ્ચે જીભાજોડી થાય કાયમ યમ પ્યાલા બરણીવાળાની જ હાર થાય અને ઘરનાને એમ લાગે કે આ વખતે પેલો પ્યાલા બરણીવાળો મને છેતરી ગયો વાસણો ઘરમાં કેટલા બધા રસ્તા શોધીને આવતા એ સમયની આ વાત છે હવે તો આખી સંસ્કૃતિ જ ડિસ્પોઝેબલ થઈ ગઈ છે મેં આ વાત એટલા માટે કરી કારણ કે આપણે માનસ વિશ્વવિદ્યાલયમાં બેસીને શબ્દને પામવા માટે બેઠા છીએ થોડુંક લખાણ અને થોડીક કવિતાઓ એમ મારે તમારી સાથે વાત કરવી છે ત્યારે પહેલાં એક મુક્તક કહેવું છે વાયરા સુધરી ગયા વંટોળિયા બન્યા વાયરા સુધરી ગયા વંટોળિયા બન્યા જેટલા ખાડા હતા ખાબોચિયા બન્યા વાયરા સુધરી ગયા વંટોળિયા બન્યા જેટલા ખાડા હતા ખાબોચિયા બન્યા જે કદીક પહેર્યા હતા દાદા અને બાએ એ જ કપડા આખરે બાળો ત્યાં બન્યા જે કદીક પહેર્યા હતા દાદા અને બાએ એ જ કપડા આખરે બાળો ત્યાં બન્યા અનેક ગઝલ સંભળાવું છું બાપુ આપણો ઈશ્વર સાથેનો સંબંધ કેવો છે આમ મારી બાજુનો ને આમ સામે પારનો આમ મારી બાજુનો ને આમ સામે પારનો કેમ આ વ્યવહાર તારો સાવ સમજણ બહારનો આમ મારી બાજુનો ને આમ સામે પારનો કેમ આ વ્યવહાર તારો સાવ સમજણ બારનો એ જ છે સાચી હકીકત એ જ કિસ્સો પ્યારનો એ જ છે સાચી હકીકત એ જ કિસ્સો પ્યારનો કોઈ પણ પડદો નથી અહીં કોઈના અણસારનો એ જ છે સાચી હકીકત એ જ કિસ્સો પ્યારનો કોઈ પણ પડદો નથી અહીં કોઈના અણસારનો ને શેર સાંભળજો જયભાઈ કે આ બધું તો ભોગવીને ત્યાગવાની વાત છે આ બધું તો ભોગવીને ત્યાગવાની વાત છે વાંક શું કાઢ્યા કરો છો ક્યારનો સંસારનો આ બધું તો ભોગવીને ત્યાગવાની વાત છે વાંક શું કાઢ્યા કરો છો ક્યારનો સંસારનો ને તું ગમે તે શેરમાં આવીને ઝપકી જાય છે તું ગમે તે શેરમાં આવીને ઝપકી જાય છે અર્થ બહોળો થઈ રહ્યો છે આપણા વિસ્તારનો તું ગમે તે શેરમાં આવીને ઝપકી જાય છે અર્થ બહોળો થઈ રહ્યો છે આપણા વિસ્તારનો ને શેર છે કે બાંધજે મનમાં તું મંદિર

સંભળાવું છું પ્રણવ ન ભેદ પી ગયો ન તો ભરમ ન પી ગયો ન ભેદ પી ગયો ન તો ભરમ ન પી ગયો નશો કરી ને પાણી ના અહમ ન પી ગયો ન ભેદ પી ગયો ન તો ભરમ ન પી ગયો નશો કરી ને પાણી ના અહમ ને પી ગયો સદાય જાતિ માં રહે રચ્યો પચ્યો સદાય જાતિભેદમાં રહે રચ્યો પચ્યો નિરાશ થઈ ગયો પછી ધરમ ન પી ગયો સદાય જાતિભેદમાં રહે રચ્યો પચ્યો નિરાશ થઈ ગયો પછી ધરમ ન પી ગયો મને બધાની જેમ એ સવાલ થાય છે હસી હસી ને કેટલા જખમ ન પી ગયો મને બધાની જેમ એ સવાલ થાય છે હસી હસી ને કેટલા જખમ ન પી ગયો ખુમારી જયની પીઠ થાબડીને ઉછરી ખુમારી જેની પીઠ થાબડીને ઉછરી ઝૂકી ઝૂકીને આજ એ શરમ ન પી ગયો ગઝલના છંદ દોષ જેવું જીવતા બધા ગઝલના છંદ દોષ જેવું જીવતા બધા ને જીવતરનો કાફિયો મરમ ન પી ગયો ન ભેદ પી ગયો ન તો ભરમ ન પી ગયો નશો કરીને પાણીના અહમ ન પી ગયો એક તોફાની છોકરાને સ્કૂલના સાહેબ ભણાવવા જાય પંદર વીસ દિવસ થયા પછી સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા હું તને ટ્યુશનમાં જે કંઈ ભણાવું છું એમાં ખબર તો પડે છે ને એટલે છોકરાએ કીધું કે સાહેબ સાચું કહું મને તો કંઈ ટપ્પો પડતો નથી પણ તમારું પાક્કું થતું હોય તો મને વાંધો નથી તમારી મને ખબર નથી પણ મારી સામે મારા બાપ બેઠા છે એમને મજા પડે એટલી સેકન્ડોમાં વાત પૂરી કરવી છે કારણ કે એક નિખાલસ વાત કહેવી છે કે હું ગઝલ સમજતો થયો આઠમાં નવમાંમાં હતો બાર તેર વર્ષની ઉંમર ત્યારે મારી બા એની આંગળી પકડીને હું કથામાં જાઉં બાપુને સાંભળું ત્યારે મને ચોપાઈમાં રસ નહોતો પડતો નિખાલસતાથી કહું છું પણ મને બાપુ જે ગઝલ કે એમાં રસ પડે પછી મને એમાં રસ પડે કે એમને યાદ બધું રહે છે મારી બાળપણની સ્મૃતિ આત્મનિવેદન થોડો ભૂતકાળ એટલે વાગોળું છું કે વર્તમાન રિચાર્જ થઈ જાય એટલે મને એવું થયું અને પછી હું કેસેટો મંગાવું કેસેટોમાંથી બાપુ બોલ્યા હોય એ બધી ગઝલો જુદી લખું અને એમ મારો કાન કેળવાયો પછી તો એ યાત્રા મારે માટે ઓડિયન્સની નહોતી રહી હું કોરા કાગળનો મુકાબલો કરું છું ત્યારે એટલી સભાનતા સાથે કરું છું કે મારે એનો મુકાબલો નથી કરવાનો મારે એનો ખાલીપો નથી ભરવાનો મારે એક કાગળ જે કેટલા બધા પ્રોસેસમાંથી પસાર થાય છે એક ઝાડ કપાય છે એ ઝાડ સાથે છાંયડો જાય છે એ છાંયડા સાથે વરસાદ જાય છે એ ઝાડ ઉપર રહેતા પંખીનો માળો જાય છે એ એ માળા સાથે એનો કલરવ જાય છે આ બધું જાય છે ત્યારે એક કાગળ બને છે મારે એ કાગળ ઉપર કશુંક લખીને આ બધું જ પાછું આપવાનું છે એ છાંયડો એ ટવકો એ વરસાદ એ વિસામો ત્યારે આ મારું હોવું સાર્થક થાય શબ્દનું મૂલ્ય મૌનથી વધારે પરિચિત થાય છે અને કવિતા એ એણે એની જાતે ઘાટ ઘડ્યા પણ મારા આ બે પગ ઉપર ઊભેલા અંકિત ત્રિવેદી નામના વજૂદમાં જો કોઈ હોય તો એ પૂજ્ય બાપુ છે મારી આ બધી જ સાધના હું પહેલી વાર લખું ત્યારે મારા મનમાં એમ થાય કે ક્યારેક બાપુને આ સંભળાવવાનું છે એટલે મારે એ સજ્જતા સાથે લખવું છે આવી વાત મેં આજે પહેલી જ વાર જાહેરમાં કરી છે મને એક જણે પૂછેલું કે કાનજી જો મોબાઈલ રાખે તો એનો રિંગટોન કયો હોય અને પછી એક ગીત મળ્યું કે કાનજીના મોબાઈલમાં રાધાનો રિંગટોન વાગે કાનજીના મોબાઈલમાં રાધાનો રિંગટોન વાગે જન્મો જન્મની ઘેલી રાધાની પ્રીત કાનજીના રૂવાડે જાગે કે રિંગટોન રાધાનો વાગે મોબાઈલના નેટવર્કમાં કેમેયના પકડાતી રાધાના રાસની તાલી મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો જાલી આયખાની સાંજ ઉપર ઊભેલા કાનજી સપનાનો ટોક ટાઈમ માંગે કે રિંગટોન રાધાનો વાગે એસએમએસ મોકલેલો વાયા ઓધાજી એના રિપ્લાયમાં રાધાના આંસુ એસએમએસ મોકલેલો વાયા ઓધાજી એના રિપ્લાયમાં રાધાના આંસુ રાધાના આંસુનો એસએમએસ વાંચીને કાનજીની આંખો ચોમાસું મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં વાંસળી વાગે છે એક રાગે કે કાનજીના મોબાઈલમાં રાધાનો રિંગટોન વાગે કાનજીના મોબાઈલમાં રાધાનો રિંગટોન વાગે બે મિત્રો વાત કરતા હતા એમાં એક મિત્રએ કહ્યું કે આવતીકાલે રિઝલ્ટ છે તું પપ્પાના દેખતા રિઝલ્ટ ના કહેતો એકમાં ફેલ હોઉં તો એમ કહેજે કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ બેમાં ફેલ હોવું તો એમ કહે છે કે બે વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ મને ખબર પડી જશે કે શું રિઝલ્ટ આવ્યું બીજા દિવસે એણે પપ્પાના દેખતા એના મિત્રને ઇશારો કર્યો કે શું તો કે બધા વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ આપણું પણ એવું હોય તો મને સહેજ પણ વાંધો નથી મારા બે જીગરજાન મિત્રો અહીંયા ઉપસ્થિત છે એક જેણે ગુજરાતી ગદ્યમાં રંગીન મિજાજ ઉમેર્યો અને બીજો જેણે ગુજરાતી પદ્યમાં સંગીન મિજાજ ઉમેર્યો બંનેની સાંધ્યા આરતી જુદી છે બંનેની નજાકત જુદી છે એમના શરીર પરથી પણ એમની ભાષાનો તાગ મળે સાથે બેઠા હોય તો અગરબત્તી બેઠી હોય એવું લાગે મને ઘણા પૂછે છે કે તમને આવું છે ક્યાંથી મેં કીધું આમાં અમે સૂજી જઈએ છીએ સંચાલન એક જુદો આયામ છે ઔચિત્ય જુદું છે પણ હું આ એટલા માટે કહું છું કે બંનેને તમારે પુષ્કળ દાંત સાથે સાંભળવાના છે ખૂબ તાળીઓ સાથે એમને માણવાના છે આમ સૂગ્યા મોઢા સાથે બેસવું નહીં કારણ કે સંકુચિત હૃદય એ પણ એક પ્રકારનો હૃદયરોગ છે એટલે આમ જરાક ખુલીને મજા કરીને આનંદથી એ બંનેને સાંભળજો જતા પહેલાં મારે એક છેલ્લી અછાંદસ કહેવી છે એક પ્રયોગ છે આપણે ત્યાં હવામાં છે બહુ હવામાં છે એના પરની એક કવિતા છે ચાલતા ચાલતા રસ્તો પૂછે છે બોસ આજે પગલાં કેમ પડતા નથી બરાબર ચાલતા ચાલતા રસ્તો પૂછે છે બોસ આજે પગલાં કેમ પડતા નથી બરાબર હવામાં લાગો છો તમે તો દરરોજ સાંજે વોક પર નીકળતા હતા આમ સવારમાં સાંજે ઊંઘ વહેલી આવી ગયેલી કે સવારે ઊંઘ વહેલી ઉડી ગઈ છે બોલો બોસ કંઈક તો બોલો આજે પગલાં કેમ પડતા નથી બરાબર રસ્તાને હું કેમ કરીને સમજાવું કે વોક પર નીકળ્યો નથી અત્યારમાં હું નીકળ્યો છું કોક બીજાઓના ખભાઓ ઉપર મારા બંને પગ હવામાં છે અને હું તને ઓળંગી ગયો છું મારી વાતને પૂરી કરું છું અને ભેરવી પ્રણવથી કરવાની છે અને એની પહેલાં આપણે જય વસાવડાને માણવાના છે હું એના માટે કશું બોલવું નથી મારે અમે ત્રણ એવા છીએ કે નર્મદે કહ્યું પ્રેમ શૌર્ય અંકિત આજે અમે જય પ્રણવ અંકિત એવું છે તો વિશેષ કશું જ નહીં કહેતા આપણા હૃદયનું વાલ અર્પણ કરીને એને મંચ ઉપર આવકારીએ જય વસાવડા